અત્યારે લગ્ન સરાની સીઝન ચાલી રહી છે ત્યારે રાજકોટમાં એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે. રાજકોટનો થેલેસેમિયાગ્રસ્ત યુવક દુર્ગેશ મુંબઈની થેલેસેમિયાગ્રસ્ત યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ બંને સોશિયલ મીડિયા પર મળ્યા હતા, વાતચીત થઈ અને પ્રેમ સંબંધમાં બંધાયા. બાદમાં પરિવારને જીવન સાથે વિતાવવા અંગેની જાણ કરી હતી ત્યારે બંને સાઈડથી પરિવારના સભ્યો પણ પ્રેમ લગ્ન માટે રાજી થઈ ગયા અને હવે આગામી 11 ફેબ્રુઆરીએ આ યુગલ લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યું છે. સાથે જ લોકોને મદદરૂપ થાય તે માટે તેણે પોતાના લગ્ન મંડપમાં જ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેથી જે વ્યક્તિને જરૂર હોય તે વ્યક્તિ સમયસર લોહી મેળવી શકે. મારું નામ દુર્ગેશ ગોવિંદભાઈ ગંગેરા છે. લગ્નની વિશેષતા કે બધા જ લગ્ન કરતા હોય સામાન્ય, પણ તો આપણે સમાજને કાંઈક મોટિવેશન મળી રહે તેમના માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. તો રાજકોટના બધા જ ભાઈઓ બહેનો મને નમ્ર વિનંતી મારા ગંગેરા પરિવાર સગર સમાજને પણ કે તમે બધા જ અમને બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી બ્લડ ડોનેશન કરો, અમને અમારા નવ દંપતિને બંનેને આશીર્વાદ આપવા આવું. વિચાર અમે કોરોના કાળથી બહુ અછત હતી ત્યારથી અમને ઘણી સંસ્થાઓને હેલ્પ કરી છે, જેમ કે બડા બજરંગ ફાઉન્ડેશન છે તેમને. તો ત્યારથી અમે પ્રેરિત થયા છીએ કે ભાઈ ના, આવું કંઈક ને કંઈક કરવો જોઈએ ક્યારેક આપણા સમાજને. તો આ લગ્ન અમારા બંનેના હતા તેમાં જ મેં મારા પરિવારમાં મારી મનની ઈચ્છા જણાવી કે ભાઈ બ્લડનું સ્કીમનું આયોજન કરવું છે. આજે મને બ્લડ ચડાવવું પડે તો ઘણા છોકરાઓ એવા છે, આજે રાજકોટમાં 700 જેટલા છોકરાઓ છે, તો બધાને જ બ્લડ મળી રહે એ આશાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડમાં કોરોના કાળથી બ્લડ અભિયાન ફાઉન્ડેશન છે અને અનેક સંસ્થાઓ પણ છે એવી રાજકોટમાં, જે બ્લડથી અમને ઘણી મદદરૂપ થઈ છે. પ્રેરણા અમને બડા ભજન ફાઉન્ડેશન છે, જે કલ્પેશભાઈ ગમારા છે, એમણે મને પ્રેરણા મોટિવેશન આપ્યું હતું. ત્યારથી જ ઈચ્છા હતી કે ભાઈ કરવું જ છે આપણે નવું. હા, પાત્ર છે તો કે ભાઈ ના, પાત્ર આપણે એવું જ ગોતવું જોઈએ જે આપણે સમજી શકે સામે સામે, એટલે જ મેં આપણું પાત્ર ચોઈસ કર્યું. બંને થેલેસેમિયા મેજર છીએ અમે. હા, અમે બંને રાજકોટમાં ફર્સ્ટ એવા કે થેલેસેમિયા મેજર હશું જે મેરેજ કરવા જઈ રહ્યા છીએ, અને આવું આયોજન પણ પહેલી વાર એક લગ્નમાં કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે પહેલી વાર.